મિત્રો, વાયદો કરેલો એ પ્રમાણે આજે ચોથી આત્મકથા. બહુ જ મોટા ગજાના સર્જક પુલ દેશપાંડે, એમના પત્ની સુનીતા દેશપાંડેની આ આત્મકથા મનોહર આહે તરી. મનોહર છે, અલ્પવિરામ છે, તો પણ બધું જ સરસ છે. પતિ બહુ જ સરસ છે, બધું સરસ છે, અને છતાંય ક્યાંય કશો ખટકો રહી ગયો છે. એ મનનો ખટકો આ તોપણમાં આવે છે. સુરેશ દલાલે આનો અનુવાદ કરેલો. અનુવાદ થોડોક નબળો હતો, પણ અનુવાદ થયો તો આપણા જેવા આ વાંચી શક્યા. મરાઠી સાહિત્ય જગતનું બહુ જ મોટું નામ એટલે પુલ દેશપાંડે, અને એમના પત્ની સુનીતા દેશપાંડે. થોડા વર્ષ પહેલા, એટલે કે એમના મૃત્યુ પહેલાના 3-4 વર્ષે હું પૂનામાં એમને મળી. સુનીતા તાઈ તરીકે લોકો એમને વધારે ઓળખતા. આહે મનોહર તરી આ શીર્ષક એમણે નાનાજી શિંદેની કાવ્ય પંક્તિના આધારે આપેલ. મરાઠી સાહિત્યમાં સ્ત્રીઓ દ્વારા લખાયેલી આત્મકથાઓની એક લાંબી પરંપરા છે. રમાબાઈ રાંદડે, લક્ષ્મીબાઈ ટીળક, લીલાબાઈ પટવર્ધન, કાશીબાઈ કાનિટકર જેવી સ્ત્રીઓ દ્વારા લખાયેલી આત્મકથાઓની ખાસ્સી દીર્ઘ પરંપરા. જોકે આ બધી આત્મકથાઓમાં પતિ, કુટુંબ, સમાજ અને સંઘર્ષ એ કેન્દ્રમાં છે. એમાં સ્ત્રીનો હું ભાગ્ય જ અથવા તો બહુ ઓછો પ્રવેશે છે. બદલાતા સમય સાથે, કરવટ લેતી યુગચેતના સાથે આત્મકથા લેખનમાં પણ મૂળગામી પરિવર્તનો આવ્યા. સરોજીની સારંગપાણી, સુનીતા દેશપાંડે, મલ્લિકા અમર શેખ, કમલ પાધ્ય વગેરે દ્વારા લખાયેલી આત્મકથાઓ જાણે અજાણે સ્ત્રી મુક્તિ આંદોલનમાં ફાળો આપનાર સામાજિક દસ્તાવેજ જેવી બની ગઈ. આ આત્મકથાઓએ એવી ચર્ચા જગાવી, એવો તો ખળભળાટ મચાવ્યો કે આ નિમિત્તે થયેલી ટીકા, સમીક્ષા કે લખાયેલા પત્રોના પણ અલગથી પુસ્તકો બન્યા. 1990માં સુનીતા દેશપાંડે મનોહર છે તો પણ લખે, અને 2005માં આ પુસ્તકની 12મી આવૃત્તિ મહારાષ્ટ્રમાં થાય. જો આવા ચમત્કારો ગુજરાતી ભાષામાં નથી થતા. ગમે એટલી સારી આત્મકથા હોય તો ભાગ્યે જ કોઈ એની ચર્ચા કરે. જે ગુજરાતી ભાષામાં ઘણી ગાંઠી 3-4 સ્ત્રી આત્મકથાઓ હતી, એમાં વર્ષો પછી હિમાંશી શેલતની મુક્તિ વૃતાંત આવે તો એક ખળભળાટ મચવો જોઈએ. 5-7 આવૃત્તિઓ થોડા સમયમાં થઈ જવી જોઈએ, પણ એવો કોઈ સુખદ અકસ્માત ગુજરાતીમાં થયો નથી. પણ સુનીતા દેશપાંડેની આ આત્મકથા 15 વર્ષમાં 12મી આવૃત્તિ થઈ, અને એમના પર જે પત્રો આવ્યા એનું પણ એક અલગથી પુસ્તક થયું. જીવન, જીવન સાથી, મિત્રો, સગાઓ, બધા જ, બધું જ ગમે એવું છે. લક્ષ્મી અને સરસ્વતી બેઉની આ ઘર પર કૃપા, અને છતાંય ક્યાં કશું ખૂટે છે, ખૂંચે છે, કશોક અભાવ, કશોક ખટકો છે. ભરપૂર જીવન માણ્યું છે, અને છતાંય આ પણ સુનીતાનો પીછો છોડતો નથી. મનોહર છે પછીથી આવતો આ પણ એની અંદર વેદનાનો પાસ આપણે જોઈ શકીએ છીએ. આ પણ કેમ છે? સુનીતાની અતિશય સંવેદનશીલતાને કારણે, એના વિશિષ્ટ એવા પિંડ ધર્મને કારણે, સતત પ્રશ્નો કરતા રહેવાની સુનીતાની ટેવને કારણે,
પોતાના જેવા જ બીજા પણ હોય એવી અપેક્ષાને કારણે પ્રશ્નો ઘણા બધા છે. સુનિતાએ આરંભે એક સ્પષ્ટતા કરી છે, આ આત્મકથા નથી. સ્મરણોના પ્રદેશમાં આ મારો સ્વૈર રઝળપાટ છે. પંખીની જેમ ક્ષણભરમાં આ ડાળ પરથી પેલી ડાળ પર, ક્યાંયથી ક્યાંય પણ, દિશાહીન પણ પોતાના જ જીવનસૂત્ર સાથે અદૃશ્ય સંબંધી રાખીને કરેલો સ્વૈર વિહાર. હું અને તમે જ્યારે આ આત્મકથામાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે એમનો આ રઝળપાટ દિશાહીન તો બિલકુલ જ નથી. ભલે અહીં સ્મૃતિને સથવારે જીવનના ટુકડાઓ નોંધાતા હોય, ભલે અહીં રેખાઈત ગતિએ ચાલતી સળંગ સૂત્રતા ન હોય, પણ તે છતાં વાચક પોતાની જાતે એક સળંગ સૂત્રતા શોધી લે છે. આમ પણ સુનિતા જેટલી સાંસારિક જવાબદારીઓ માથા પર લઈને ફરતી સ્ત્રી માટે ખાસ સમય કાઢીને આયોજનપૂર્વક લખવું એ લગભગ શક્ય નથી. આ એવા ચીકણા હતા કે ઘરના દરેક કામ જાતે કરવાના એ આગ્રહી હતા. સુનિતાએ લખ્યું છે, અમારા સંસારમાંથી, સતત દોડધામમાંથી, છેલ્લા 4-5 વર્ષોમાં સતત થોડું ટુકડે ટુકડે કરેલું આ લખાણ છે. કોઈ જ યોજના ઘડ્યા વગર લખાયેલું સાંસારિક દોડધામો વચ્ચે લખાયેલી આ સ્મરણ કથામાં પ્રસંગો મનમાં આવતા ગયા એમ લખાતા ગયા છે, અને એટલે એકાદ બે વાતોનું પુનરાવર્તન પણ છે. સ્મરણોના આ પ્રદેશમાં થયેલો આ સ્વૈર રઝળપાટ પોતાના જીવનસૂત્ર સાથે અદૃશ્ય સંબંધ રાખીને કરેલો છે, એટલે કેન્દ્રમાં સુનિતા હોવાના એમની સંવેદનાઓ, એમની માન્યતાઓ, એમના જીવન મૂલ્યો તથા પોતાના અનુભવોમાંથી જન્મેલી પોતિકી પીડાઓ, આ બધું જ છે. એટલે આ સંસ્મરણ કથાને આત્મકથા કહેવામાં કશું ખોટું નથી. ભલે સુનિતા ન કહેતા હોય, આ આત્મકથા જ છે. આમ પણ ડાયરી, પત્રો, સ્મરણો એ બધું એક રીતે તો આત્મકથાના જ પ્રકાર છે. કેસલનો એન્સાયક્લોપીડિયા તો એવું કહે છે, ડાયરી અ ડે ટુ ડે ઓટોબાયોગ્રાફી છે, એવું ડાયરી માટે સ્પષ્ટ કહે છે. આત્મકથાનો લેખક પોતાના ભૂતકાળને, સંસ્મરણોને રેખાઈત ગતિએ આલેખે એવું કંઈ જરૂરી નથી, યથાતથ આલેખે એવું પણ જરૂરી નથી. વર્તમાનની પળે સંસ્મરણોના સંદર્ભે એ પોતાના ભૂતકાળને ફરીથી જીવવાની મથામણ કરી રહ્યો છે, ત્યારે એને સામગ્રીના તિરસ્કાર અને પુરસ્કારનો પૂરેપૂરો અધિકાર છે. આપણે ઈસ્મત ચુકતાઈમાં જોયેલું, નહીં લખવું તે નહીં જ લખવું. જોકે સુનિતા તાઈમાં એવું નથી, એમણે લગભગ બધું જ લખ્યું છે. સાહિત્યની દુનિયા પણ છે, ઘરેલું દુનિયા પણ છે, અહમને લાગેલી ઠેસ પણ છે, પુલ માટેનો પ્રેમ પણ છે, અને પુલ પ્રત્યેનો ગુસ્સો પણ છે. બધું જ અહીંયા છે. આત્મકથાના લેખકને એક છૂટ નથી હોતી, જે જીવન કથનાત્મક નવલકથાનો લેખક કરતો હોય છે, એ છે ઇમેજિનેટિવ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ ફેક્ટ. એની છૂટ જીવન કથનાત્મક નવલકથાના લેખકને હોય, પણ આત્મકથાના લેખકને કશું રિકન્સ્ટ્રક્ટ કરવાની છૂટ, અને એ પાછું ઇમેજિનેટિવ. રિકન્સ્ટ્રક્ટ તો એ પોતાની સ્મૃતિઓને કરતો હોય છે, પણ ઇમેજિનેશનનો પાસ, એને કલ્પનાનો પાસ લાગવા દેવાનો નથી. સૂક્ષ્મ સ્તરે જાતની તપાસ અને નજીકના સંબંધોની તપાસ આદરતા સુનિતા સામાન્ય તો બિલકુલ નથી. એ ભલે કે હું સામાન્ય સ્ત્રી છું, પણ બિલકુલ સામાન્ય નહોતા. અહીં જેટલું બીજાનું નિરીક્ષણ છે તેથી અનેક ગણું વધારે કઠોર એમણે પોતાની જાતનું નિરીક્ષણ કર્યું છે.
પરીક્ષણ અને પૃથ્થકરણ પણ કર્યું છે. પોતાના અવગુણોને નિર્મમપણે આલેખતા સુનિતાએ કડક આત્મ પરીક્ષણની ક્ષણોમાં માની ન શકાય એ હદે નિખાલસ બયાન કર્યું છે. ગળે ના ઉતરે. ભૈયાજી જે એમને બહુ જ પ્રિય છે એવી વ્યક્તિ મીર અસગર અલી, એની સાથેના સહવાસ દરમિયાન પોતાના ચિત્તમાં જાગેલી વૃત્તિઓનો સ્વીકાર કરવા માટે બહુ વધારે હિંમત જોઈએ. એક પરિણીત સ્ત્રી આ લખી રહી છે. માની માંદગી દરમિયાન એને મુક્ત કરી દેવાની તીવ્ર ઈચ્છા, અમલમાં નહીં મૂકી શકવાની કશ્મકશ, આ પ્રકારની સચ્ચાઈ માટે થઈને સુનિતા પર આપણને વારી જવાનું મન થાય. આ આખી સ્મરણ કથામાંથી જાત સાથે અને અન્ય સાથે પૂરી પ્રમાણિક રહેનારી સાવ સાચુકલી સ્ત્રીનું પારદર્શક ચિત્ર સાંપડે છે. જાતનું સંબંધોનું પૃથ્થકરણ કરતા સુનિતા અનાયાસે પુલ દેશપાંડે સાથેના દીર્ઘ સુખી દાંપત્ય નિમિત્તે લગ્ન સંસ્થા અંગે, સ્ત્રી પુરુષ સંબંધ અંગે, સમાજના સ્ત્રી પ્રત્યેના ઓરમાયા વલણ અંગે ક્યારેક અકળાઈને તો ક્યારેક કટાક્ષના કાકુની ધાર સજાવીને પોતાના મત આલેખે છે. સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા બાબતે એમનો આક્રોશ ક્યારેક વાંચનારને પણ દજાડી દે એ રીતે પ્રગટ થયો છે. ઘરના મેં કહું એ પ્રમાણે બધા જ કામ જાતે કરતા અન્ય ગૃહિણીઓ જેવા સાવ સીધા સાદા કર્મનિષ્ઠ સુનિતા સાવ નિરાળો પિંડ ધર્મ ધરાવતા હોવાને કારણે આપણને એ અસામાન્ય લાગે છે. પોતાના નિર્ણય પોતે જ લેવા, એની પણ જીદ, સ્વતંત્ર મિજાજ, કામગ્રા, વ્યવસ્થાપ્રિય, સ્પષ્ટ વક્તા, સંગીત અને કવિતા રસી, વિશિષ્ટ સંવેદનશીલતા ધરાવતી આ નારી એની સંપૂર્ણ સચ્ચાઈ સાથે આપણી સામે આ આત્મકથામાં પ્રગટ થાય છે. સહેજ પણ ઢાંક્યા વગર સાવ અંગત વાતો, સંબંધો, સુખ દુઃખ અને પોતિકી મર્યાદાઓને પ્રગટ કરનાર આ નારીની સચ્ચાઈને આપણે પ્રમાણી શકીએ છીએ. અહીં સપનાઓ છે તો સર્વા કાને સંભળાય એવો એ સપના તૂટવાનો અવાજ પણ છે. અહીં માત્ર વ્યથા ને વિષાદનું જ આલેખન થયું છે એવું નથી. અહીં આગળ જાળવીને દાબડીમાં સાચવી લેવા જેવી, ઝાકળના ટીપા જેવી મખમલી ક્ષણોનું પણ આલેખન છે. દાખલા તરીકે સુનિતા નીચે ઉભા છે પારિજાતના વૃક્ષની અને પારિજાતને હલાવી અને સુનિતા પર પુષ્પ વર્ષા કરતા પુલ દેશપાંડે, નખશિખ પુષ્પ વર્ષામાં નહાતા સુનિતા આપણી આંખ સામે મલકતા દેખાય છે. વરસતા વરસાદમાં પુલ આવે તો કેવું એવું રોમે રોમ ઝંખતું હોય અને પુલનું આવી ચડવું, આવી ભાવવાહી ક્ષણો ભાવકને મૂક કરી જાય છે. પણ સુખની પરિપૂર્ણ પળ હંમેશા ઓછી હોય, તરત ઓસરી જાય અને વિષાદના ઓછાયા જીવન પટને આવરી લે. સુનિતા કહે છે, તેહીનો દિવસા ગતાહા, એ માત્ર કવિતાની પંક્તિ નથી, મનુષ્ય જીવનની પણ આ એક પરિપક્વ અનુભૂતિ છે. એટલે જ કદાચ અહીં તોપણ દ્વારા વ્યક્ત થતા વિષાદનો વ્યાપ ખુશીઓ કરતા ઘણો વધારે છે. આમ તો અહીં માં, પિતા, દાદી, પુલ તથા સાસુ જેવા અંગત તથા ભૈયા, નાના જોગ, આચાર્ય અત્રે, જીએ કુલકર્ણી, ભાવસાહેબ હીરે જેવા જાહેર જીવનના પાત્રો વિશે પણ લખાયું છે. પણ દાદી તથા ભૈયાના પાત્ર આપણા ચિત્ત પર અમિટ છાપ છોડી જાય છે. લેખિકાને લાગે છે કે જો આ બે વ્યક્તિ એમના જીવનમાં ન આવ્યા હોત તો પોતે કદાચ બહુ જ જુદા કે ખરાબ વ્યક્તિ બન્યા હોત. લોહીના સંબંધો કરતા દૈવ યોગે આવી મળેલા સંબંધો વધારે મહત્વના હોય છે એ સુનિતા સાવકા દાદી તથા ભૈયાના
संबंधों थकी भैया एटले असगरली संबंधों थकी पामी शके। लोहीना संबंधों ने क्यारे पानी थी पातळा थई जता एमणे अनुभव्या छे, आपणे सौए अनुभव्या होय छे। बहु सहेलाई थी मित्रो नहीं बनावी शकता, जल्दी थी नहीं वळी शकता, सुनीता कबूले छे, हूँ रेशमना कीड़ानी जातनी, मारी आसपास नानो ओशेटो करी तेमा रहनारी व्यक्ति छू। रेशमना कीड़ानी जातनी, मारी आसपास हूँ ज कोशेटो बनावू, गम्मे तेने मारी पासे आवा दो नहीं। પોતાની ચોકસાઈની વાત કરતા સુનીતા પોતાની ચીકણાશ વિશે વાત કરવાનું પણ ટાળતા નથી। લાખો રૂપિયા દાનમાં આપનાર સુનીતા કહે છે, માની ઉદારતા મારામાં જરાય નથી આવી, હું સહેલાઈથી કોઈને કશું આપી શકતી નથી। પોતાની વાતમાં માન્યતામાં મક્કમ સુનીતા બહુ જલ્દી પોતાનો મત ફેરવતા નથી। સામેની વ્યક્તિને કેવું લાગશે એની એ બહુ પરવા કરતા નથી, પછી ભલે ને સામે મહારાષ્ટ્રનો ગૃહ પ્રધાન કેમ ના હોય। માએ સુનીતા માટે રાખેલી સત્યનારાયણની કથામાં સુનીતા જાય છે, બધું કામ કરે છે, પણ કથામાં ધરાર નથી બેસતા તો નથી જ બેસતા। માની લાગણી ખાતર પણ પોતાની માન્યતા સાથે સમાધાન કરવાનું એ પસંદ નથી કરતા। એ કહે છે, આટલી ઉંમરે પહોંચ્યા પછી કહે છે, હું નાસ્તિક છું, એકદમ પાક્કી નાસ્તિક, પણ હવે આ ઉંમરે લાગે છે કે નાસ્તિકતા એ અભિમાન કરવા જેવી બાબત હોય તો પણ એમાં મનની શાંતિ નથી। આસ્તિકતા પાયા વગરની હોય છે એ ખરું, પણ એ અજ્ઞાનમાં કોઈ ચોક્કસ સુખ રહેલું હોય છે, તેથી મને મારી નાસ્તિકતાનું અભિમાન હોય તો પણ મને આસ્તિકોની ઈર્ષા થાય છે, આ પાછળની ઉંમરમાં સ્વીકારેલું સત્ય છે। ૧૯૪૨ની ચળવળમાં દેશની આઝાદી ખાતર અને વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે સુનીતા ઘર છોડે છે, કારણ કે ઘરના લોકોને એનું આ રેડિયો સંભાળવો, બોમ્બ બનાવવા, આ બધી હિંસક પ્રવૃત્તિઓમાં સુનીતા દેશપાંડે સામેલ હતા અને ઘરના લોકોને મંજૂર નથી, એટલે એ ઘર છોડે છે। બોમ્બ બનાવવાના ખતરા કર્યા, ગુપ્ત રીતે હથિયારોની હેરાફેરી કરી, સ્વાતંત્ર સેનાની થઈ જે કામ કર્યું, ભણવાનું છોડી હિંસક ક્રાંતિમાં ઝુકાયું, એ બધાને યાદ કરીને આજે સુનીતા કહે છે, આ કામ જાતના સંતોષ માટે કરેલું, કોઈની ઉપર ઉપકાર કરવાના ભાનથી નહોતું કર્યું, એટલે જ કેટલાક સ્વાતંત્ર સૈનિકો પછીથી એના કામનો જમીન રૂપે, રાજકીય પદ કે રાષ્ટ્રીય પુરસ્કારો રૂપે બદલો વસૂલ કરે, એ સુનીતાને એટલું તો ગંદુ લાગે છે કે લખે છે કે મને તો એ યાદ આવે તો પણ મોળ ચડે છે। ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વેળાએ દેશની બીજી આઝાદી માટે પણ સુનીતા પોતાની રીતે પુલા સાથે મથ્યા, પણ કટોકટી હઠી અને ચૂંટણીઓમાં જનતા પક્ષ જીત્યો ત્યાર પછીના જલસાઓમાં સુનીતા ન તો પોતે જાય છે, ન તો ધરાર પુલને પણ જવા દે છે। એમના મતે કટોકટી સામેની લડાઈ એ પોતી કી જરૂરિયાત હતી, બીજી આઝાદી મેળવવી એ જરૂરિયાત હતી, અને ચૂંટણીના પરિણામ રૂપે એનો બદલો મળી ગયો। પુલને તો જવાનું બહુ મન હતું, પણ સુનીતાના હઠાગ્રહ સામે હંમેશની જેમ પુલ નમતું જોખે છે। પાછળથી આવા સ્વસ્થ વલણ બાબતે પુલની બહુ પ્રશંસા થઈ, કારણ કે એમણે તટસ્થ અભિગમ અપનાવ્યો, ન ગયા, પણ એ પ્રશંસા બદલ પુલ ક્યારેય ભૂલમાય સુનીતાનો આભાર માનતા નથી, એનો યશ સુનીતાને આપતા નથી કે મારે તો આવું હતું પણ સુનીતાએ ન આવવા દીધો, એવું બિલકુલ, જાણે કે પોતે તટસ્થ હતા અને નથી ગયા, એવું જ પુલ એટલે જે પેલો પણ છે ને એ આ જ। સુશિક્ષિત સંગીત અને કવિતા પ્રેમી, વિશિષ્ટ વ્યવસ્થા શક્તિ અને સંવેદનશીલતા ધરાવતા સુનીતા સાવ અલગ, આગવો
નિરાળો પિંડ ધર્મ ધરાવતા હોવાને કારણે બહુ ઓછી બાબતોમાં બાંધછોડ કરી શકે છે. વ્યવહારો દુનિયાથી સુનિતાનો પિંડ ધર્મ સામા છેડાનો. એ કહે છે, હોશ જેવું જે કંઈ હોય છે એ મૂળથી જ મારામાં બહુ ઓછું. મને કેમ સુનિતાને ઈસ્મત બેઉ બહુ ગમે એનું કારણ કે મને એવું લાગે કે આ બેઉ સાથે હું ઘણી બધી રીતે આઈડેન્ટિફાઈ કરી શકું છું. એ કહે છે, હોશ જેવું જે કંઈ હોય છે એ મૂળથી મારામાં બહુ ઓછું. એ મારી એક બહુ મોટી ઉણપ. હરવું ફરવું, નાટક સિનેમા જોવા, બની ઠનીને લગ્ન વગેરેમાં જવું, પ્રસિદ્ધ માણસની પત્નીના નાતે મુલાકાતો આપવી, આપણા હાથે બધાને ભેટ સોગાદ આપવા માટેની હા પાડવી, આવું કશું મને ફાવ્યું નથી. બાકી ફૂલનું જે નામ હતું તો સુનિતા શું ન કરી શકે પણ નહીં. અને એટલે જ પુલના પત્ની તરીકે એ ક્યાંય પણ જો જવાનું આવે તો એ ના જ પાડે. જે બાબતમાં મારી કોઈ યોગ્યતા નથી એ બાબતમાં કેવળ પુલની પત્ની તરીકે મને માન મળે એ મને મંજૂર નથી. એ પુલને જેમ બાકીના બધા લોકો ભાઈ કહેતા એમ આત્મકથામાં સુનિતાએ પણ ભાઈ શબ્દ જ વાપર્યો છે. જો નિમંત્રણ પત્ર અલગ ન મળ્યું હોય તો પુલ સાથે કોઈ કાર્યક્રમમાં પણ સુનિતા ન જતા. આપણને એવું લાગે કે વધારે પડતું છે પણ હા, એ એટલા સોમાની હતા. એ લખે છે, સ્ત્રી પુરુષ બંને સાથે હું મુક્તપણે વર્તી શકું છું. કુદરતી રીતે મળેલા લોહીના સંબંધો કરતા જીવતા જીવતા થતા આવેલા કુદરતી પણ લોહીના સંબંધ વગરના આકર્ષણથી નિર્માણ થયેલી મૈત્રીનો સંબંધ મને બહુ મૂલ્યવાન લાગે છે. પછી એ મૈત્રી બે મિત્રોની હોય, બે બહેનપણીઓની હોય કે એક મિત્ર એક બહેનપણીની હોય, તેમાંય કોઈ પણ કૃત્રિમ બંધન વગરની નિર્હેતુ મુક્ત એવી સ્ત્રી પુરુષની મૈત્રી મારી આંખને વધારે દેખાવડી જણાય છે. પણ પુલ આ બધી બાબતે સામા છેડાના. પુલની ચાહક એક સ્ત્રી એમને મદદ કરવા તૈયાર થતી હતી પણ સુનિતા મદદ લેવા તૈયાર થયા પણ લોકો શું કહે એવા ભયથી પુલ ના પાડે છે. સુનિતા પુલના મનને આભડછેટ વાળું કહે છે પણ પુલ તો પોતાને સુસંસ્કૃત માને છે. સુનિતાએ સ્ત્રી પુરુષ સંબંધ બાબતે બેઉ પ્રત્યેના સમાજના ભેદભાવ ભર્યા વલણ બાબતે ઊંડાણપૂર્વક સમજ અને સંભાવપૂર્વક અહીંયા વિચાર્યું છે અને નિખાલસપણે લખ્યું છે. નાનપણથી જ સ્ત્રી જાતિને થતા અન્યાય, તેના પ્રત્યેના સમાજના ભેદભાવ ભર્યા વલણના સુનિતા સાક્ષી થયેલા. સાવ નાના હતા ત્યારે ઘરમાં છોકરા કરતા છોકરીઓ પર બંધન વધારે હતા. મોટા થતા ગયા એમ એક વાત દ્રઢ થતી ગઈ કે આવા અન્યાય ઘરમાં અને બહાર બધે જ હતા અને ઉંમર વધવા સાથે એ અન્યાય વધતા જતા હતા. મૂળભૂત રીતે કશું સાંખી લેવાનો એનો સ્વભાવ નહીં એટલે નાનેથી જ શિંગડા ભરાવવાની આદત. નાનપણમાં દાદીને થયેલા અન્યાય બાબતે કે ભાઈઓની દાદાગીરી સામે લડવાનું સુનિતા ક્યારેય ચૂકતા નહીં. ઓગણીસો 1942ની હિંસક ક્રાંતિ વખતે સાથી કાર્યકર બાબતે એમના એક વડીલને શંકા ગઈ અને એમને બીજે રહેવા જવાનું ફરમાન થયું ત્યારે સુનિતા લખે છે, આપણી બધી નીતિમત્તા છેવટે સ્ત્રી પુરુષ સંબંધ પર આવીને અટકી જાય છે. સ્ત્રીઓ સંસ્કૃતિનો ખરો આધાર, એમણે દ્રઢ ઊભા રહેવું જોઈએ. પુરુષો ગમે તેમ વર્તે તોય આપણી સંસ્કૃતિને કશી બાધા પહોંચતી નથી પણ સ્ત્રીઓ જરાક આમ તેમ જુએ તો પણ આપણી સંસ્કૃતિનો પાયો ડગમગવા માંડે છે. હજુ 2-3 દિવસ પહેલા જે પેલા મુખ્યમંત્રી બોલ્યા જીન્સ માટે, આપણને લાગે કે સ્ત્રીઓ બાબતે સમાજની દ્રષ્ટિ ક્યારેય બદલાતી નથી. પુલ સાથે પ્રેમ થયા પછી જ્યારે લગ્નનો પ્રશ્ન આવ્યો ત્યારે સુનિતા પોતાની માન્યતાઓ આગળ ધરે છે. લગ્નનું કૃત્રિમ બંધન શા માટે? ધારો કે કાલે પ્રેમ ન રહે કે ઓછો થાય તો કેવળ લગ્ન થયા છે માટે ઈચ્છા વિરુદ્ધ એકબીજાની સાથે રહેવું?
જે સમાજ આપણા આવા વૈયક્તિક પ્રશ્ન નિર્માણ પણ નથી કરતો અને ઉકેલવા પણ નથી આવતો, એનો એ સમાજનો આપણે શા માટે વિચાર કરવો? આવું દ્રઢપણે માનતા સુનીતા આજે 50 વર્ષ પછી, આટલી ઉંમરે પહોંચ્યા પછી પણ એ પ્રશ્નનો જવાબ નથી મેળવી શક્યા કે હંમેશા સિદ્ધાંતને વળગી રહેનારી હું, લગ્ન અંગે મારો આટલો બધો વિરોધ હોવા છતાંય પુલા સાથે લગ્ન કરવા માટે કેમ તૈયાર થઈ ગઈ? એમને જવાબ જાત આપતી નથી. પુલા પ્રત્યેના પ્રેમને કારણે? એને તો સારું લાગે છે ને, એવા ભાવથી પરણવા તૈયાર થયેલા સુનીતા જાતને તાવે છે. આ જાત છેતરામણી હતી કે પરાકાષ્ઠાનો આત્મવિશ્વાસ હતો કે પછી માત્ર શાબ્દિક કસરત હતી? જોકે પછીથી આ બાબતે સતત વિચારતા સુનીતા લખે છે, શરૂઆતમાં શારીરિક આકર્ષણ એટલું પ્રબળ હોય છે કે કોઈ મતભેદ વિચારભેદ મહત્વના રહેતા નથી. આમાં બેમાંથી એકેયનો વાંક નથી. આ જે કંઈ થાય છે તે કુદરતી નિયમ અનુસાર થાય છે. પણ લગ્ન પછી સમય વીતવાની સાથે, પરિચય વધવાની સાથે પેલી તરફની અસ્પષ્ટ લાગતી વિગતો વધારે અને વધારે સ્પષ્ટ થતી જાય છે. આવા સમયે તમે વૃત્તિથી કેટલા ક્ષમાશીલ છો એના પર તમારા દાંપત્યનું ભવિષ્ય અવલંબે છે. સંબંધ રહેશે કે બદલાશે એ પણ એના આધારે જ નક્કી થાય છે. દાંપત્ય જીવનના આટલા લાંબા પટમાં સરખા સ્વભાવવાળા પતિ પત્ની વચ્ચે પણ અભાવ પેદા થાય, મન ઊંચા થાય તો આ તો સાવ સામસામા છેડાના સ્વભાવવાળા બંને ભેગા થયેલા. મન ઊંચા ન થાય તો જ નવાય. જોકે સુનીતા બે વાત કબૂલે છે. એક, આ સંબંધ ટકી રહ્યો, ન તૂટી ગયો, એમાં પુલનું અતિશય સારા હોવું, બધું જ જતું કરવું અને કોઈ બાબતે આગ્રહી ન હોવું તે જવાબદાર છે. અને ઉપરાંત સુનીતાની આ માન્યતા પણ જવાબદાર. એ કહે છે, લગ્ન જે અર્થમાં મને કૃત્રિમ બંધન લાગે છે એ જ અર્થમાં મને છૂટાછેડા કૃત્રિમ સ્વાતંત્ર લાગે છે. એટલે મેં છૂટાછેડા માટે કદી કોશિશ કરી નહીં અને પુલ બધું જ જતું કરે એટલા ઉદાર હતા, એટલે અમારું નભી ગયું, ટકી ગયું. ડાઉન વિથ ધ કિચન, રસોડાનો ત્યાગ, એ વિષય પર વારે વારે બોલતા સ્ત્રીઓએ ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળવું જોઈએ એવું જોરશોરથી કહેતા સુનીતા વર્ષો પછી પોતાની અતિશય ઘરરખું જાતને પૂછે છે, આજે તે કંઈ જ તૂટે નહીં ફૂટે નહીં એવી કાળજી રાખતી ઘરની ચાર ભીંતો વચ્ચે પોતાને પૂરીને કેમ બેઠી છે? ફિનાઇલ નાખીને લીપણ કરે. કલ્પના કરો કે ચીકણાશને પણ કોઈ હદ હોય. હું ઘર બાબતે ચીકણી છું પણ જ્યારે મેં સુનીતાને વાંચ્યા ત્યારે મને થયું કે આ તો હદ છે, આવી ચીકણાશ તો મારાથી નહીં થાય. ફિનાઇલ નાખીને લીપણ કરનારા, રસોઈ વાસણ બધા કામ જાતે જ કરનારા, અતિશય પરિશ્રમ કરી જાણનારા સુનીતા પોતાને થયેલા પ્રશ્નનો જે જવાબ જાતને આપે છે એમાં નારીવાદનું હાર્દ છુપાયેલું છે. તેવું લખે છે, રસોડું કેદ ન બનવું જોઈએ. પોતાની પસંદગીથી અને નિર્ણયથી કોઈ પણ ક્ષેત્ર પસંદ કરી શકાય. એમને આ બધું ગમતું હતું એટલે એ કરતા હતા. કોઈને ન ગમે તો એ ન પણ કરે. ત્યાં આગળ નારીવાદ એટલે તમને ગમે તે તમે કરો. મનની સ્વતંત્રતાની વાત છે, ઈચ્છાઓના સ્વાતંત્રની વાત છે. લગ્ન પછી સુનીતાએ સંપૂર્ણપણે વૈચારિક સ્વાતંત્ર્ય ભોગવ્યું છે. જોકે લગ્ન પછી સ્ત્રીએ અમુક અંશે બદલાવ પડે, સુનીતા પણ બદલાયા છે. પુલા પાસેની અપેક્ષાઓને કારણે પીડા પણ ભોગવી છે. પોતાના બદલાતા સંદર્ભે એ કહે છે, માં સાથે હકથી ગમે તેમ વર્તનારી હું સાસુ સાથે કામ પડે ત્યારે 4 વખત વિચાર કર્યા પછી વર્તતી હતી. માની વર્ષગાંઠ કદી યાદ નહોતી રાખી પણ સાસુ અને પતિની વર્ષગાંઠ દર વર્ષે હોંશે હોંશે ઉજવી. અને એ ઉજવતા ઉજવતા સુનીતા આટલા વર્ષ પછી લખે છે, આ માં દીકરાની
25-30 વર્ષગાંઠ ઉજવી, પણ મારી જન્મ તારીખ કઈ એ પૂછવાનું મારા સાસુને ક્યારેય સૂજ્યું નહીં, અને ભાઈને એટલે કે પુલને તારીખ એ તારીખ ખાસ યાદ રાખવી પડે એવું કદી લાગ્યું નહીં. મનોહર છે તો પણ માં તો પણની જે પીડા છે એ આવા સૂક્ષ્મ કારણોમાંથી પેદા થઈ છે. પુલો વ્યક્તિ તરીકે, પતિ તરીકે અતિ ભલા છે, પણ પ્રેમી થતા એમને આવડ્યું નથી, અથવા તો સુનિતાની અપેક્ષા જુદી હતી. બેઉના પિંડ ધર્મ જ સામસામા છેડાના હતા. પુલને શારીરિક શ્રમની એટલી બધી અરુચિ છે કે લગ્ન પહેલા કે લગ્ન પછી કદી પણ સુનિતાને મદદરૂપ થયા હોય અથવા તો ઈચ્છા દર્શાવી હોય એવું સુનિતાને યાદ નથી. સ્ટેશને લેવા જવાનું કહ્યું હોય પણ ટ્રેન મોડી છે એવું જાણીને ઘરે આવતા રહે. અડધી રાતે સુનિતા શું કરશે એવો વિચાર એમને ન આવે. ચાવી સામેના ઘરે છે એવી ચિઠ્ઠી લખે, પણ એ ચિઠ્ઠી પાછી ઘરમાં મૂકી તાળું મારીને જતા રહે. એટલે કેવી રીતે ખબર પડે સુનિતાને કે ચાવી ક્યાં છે? 4-5 કલાક રાહ જોયા પછી કાળઝાળ થઈ ઉઠેલા સુનિતા સામે પુલ પાછા એકલા ન આવે. ભૂલ થાય, વાંકમાં આવે ત્યારે ઢાલ તરીકે કોઈકને સાથે લેતા આવે એટલે સુનિતા ગરમ પણ ન થઈ શકે. સુનિતા કબૂલે છે લગ્ન પહેલા ઘણી બાબતે સરખા શોખ છે એવું લાગતું, પણ લગ્ન પછી બેઉ કેટલી બધી બાબતે જુદા પડતા હતા એ સમજાતું ગયું. પુલ કોઈ વિચાર કે મત માટે હઠાગ્રહી નથી. ત્યારે સુનિતા કહે છે, મારા મત દ્રઢ હોય છે, તે છોડવા કે બદલવાની તૈયારી મોટા ભાગે મારી હોતી નથી. કોઈ સાથેનો સંબંધ તૂટે તો તૂટવા દેવો, પણ પોતાનો મત ન છોડવો એ સુનિતાનો પિંડ છે. પોતે શ્રમ કરી જાણે, શિસ્તના આગ્રહી, વ્યવસ્થિતપણાના અતિ આગ્રહી, જ્યારે પુલ આ બધી બાબતે પણ સામા છેડાના. સુનિતા કહે છે, સંસારમાં કામનું વિભાજન મહત્વનું, વ્યવસ્થિતપણે વસ્તુ તેની જગ્યાએ મૂકવાનું કામ એણે મને સોંપ્યું અને મેં એ ખુશીથી સ્વીકાર્યું, કારણ કે મારો એ સ્વભાવ હતો, અને લાસરિયાપણું, આળસ વગેરે મેં પુલને સોંપ્યું, એણે એ ખુશીથી સ્વીકાર્યું કારણ કે એ એનો સ્વભાવ હતો. વ્યવસ્થાને લગતા પુલના મોટા ભાગના કામ સુનિતા જ કરતા. પુલના મોટા ભાગના લખાણોની નકલ કરવી, એને ટપાલમાં મોકલવા, એના પ્રૂફ તપાસવા, પુસ્તકોના પ્રકાશકો સાથે નાટક કે ચલચિત્રોના હક બાબતે લમણા જીકવા, કોર્ટ કે કચેરીના ધક્કા ખાવા, કાર્યક્રમોના વધારે પડતા આમંત્રણો પાછા ઠેલવા, પુલને લખવામાં કોઈ ખલેલ ન પહોંચાડે એટલા માટે દરવાજે બેસીને ચોકી કરવી, મોટર ચલાવી અને પુલને બધે લઈ જવા, આ બધા જ કામ સુનિતા ઘર ગૃહસ્થી સંભાળવાની સાથે સાથે કરતા. મોટર પણ એ જ ચલાવતા શીખ્યા, પુલ તો ખાલી એની સાથે જાય. અને છતાંય એક પ્રસંગ છે, જ્યારે એવો અકસ્માત જેમાં એ લોકો બાલ બાલ બચેલા જે સ્થળે પહોંચ્યા ત્યાં પુલ એ રીતે અકસ્માતનું વર્ણન કરે છે જાણે કે પોતે ગાડી ચલાવતા હતા અને પોતે અકસ્માતમાંથી બચાવી લીધા બધાને. બધું સુનિતા કરે પણ વખાણ તો લોકો પુલના જ કરે. ભારે કરકસરથી ઘર વ્યવહાર ચલાવ્યા, રેશનની લાઇનમાં પણ ઊભા રહ્યા અને પતિના કપડાં પણ જાતે જ સીવ્યા, બધો વ્યવહાર હાથમાં રાખ્યો, પુલને કોઈ છેતરે નહીં એ માટેની કાળજી રાખી, યોગ્ય પુરસ્કાર મળે એના માટેની બધી જ કોશિશ કરી, જરૂરિયાત કરતાં વધારે પૈસા મળ્યા તો એમાંથી ટ્રસ્ટ ઊભું કર્યું, સાચી જરૂરિયાત વાળાઓને શોધી શોધીને એ ટ્રસ્ટમાંથી મદદ કરી. આ દાન માટેની બધી જ જહેમત સુનિતા કરતા, તે છતાંય લોકો આભાર માનતો કાગળ હંમેશા પુલને જ લખતા, આભાર પણ એમનો જ માનતા, સુનિતાનો નામોલ્લેખ પણ ન કરતા. ત્યારે સુનિતા ખાસી સ્વસ્થતાથી લખે છે, મને લાગે છે સ્ત્રીઓ સાથે મુક્ત મનથી વર્તવામાં ઘણા ખરા પુરુષોને સંકોચ થાય છે, તેથી જ સભ્યતાના ખ્યાલથી તેઓ શક્ય હોય ત્યાં સુધી સ્ત્રીઓનો ઉલ્લેખ ટાળતા હશે.
વળી સ્ત્રીઓ સંસારના કે પતિના કોઈ પણ કામ કરે તે તેમને ચાલે છે, પણ પ્રત્યેક બાબતનો માલિકી હક ફક્ત પુરુષોને જ હોય છે એમ એમને લાગતું હોય છે। એટલે છેવટે યશ આપવાનો તો આ પુરુષ માલિકને જ, એવી આપણી વંદનીય ભારતીય પરંપરા છે। એનું પુરુષોએ જ જતન કર્યું છે એવું નથી, સ્ત્રીઓ, સુશિક્ષિત સ્ત્રીઓ પણ એ પરંપરાનું જતન કરવામાં પાછળ રહી નથી। સુનીતાને ઘરમાં અને બહાર બધે જ આ અનુભવ થતો રહ્યો છે। પુલની નાટક મંડળીની બધી વ્યવસ્થા સુનીતા સંભાળે છે। સુનીતાની અભિનય શક્તિથી પુલ વાકેફ છે, અને છતાંય સામે ચાલીને કોઈ સારું પાત્ર અથવા તો કોઈ પાત્ર સુનીતાને પણ આપી શકાય એવું પુલને કદી યાદ નથી આવતું। સુનીતાનું સ્વાભિમાન સામે ચાલીને માગવા નથી દેતું, અને માગ્યા વગર એની મેળે કશું એમને મળતું નથી। સુનીતા માગે તો પુલ ના ન જ પાડે એની સુનીતાને પણ ખાતરી છે, પણ માંગે કોણ? રાત્રે મોડેથી આવતા પતિની રાહ જોતા ગરમ રસોઈ પીરસતા સુનીતાને ભૂલથી એ પુલએ તું પણ જમી લે એવું કદી નથી કહ્યું। પુલનો સ્વભાવ આવો જ છે એવું સ્વીકારી લીધા છતાંય સુનીતાને દુઃખ તો થાય છે। પુલ માંદા પડે તો સુનીતા સેવા ચાકરી કરે, પણ સુનીતા માંદા પડે તો કોણ કરે? પુલ સુનીતા માંદા પડે ત્યારે શું કરે? બે ચાર મિત્રોને ભેળા કરે, અને એ પછી એ બધાનું સુનીતાએ જ કરવું પડે। સુનીતાના શબ્દોમાં, ગમે એટલું સારું ન હોય, ખૂબ તાવ ચડેલો હોય તોય મારો તાવ મારે જ માપવાનો, દવા પાણી મારે જ સમયસર લેવાના, ત્યારે પણ મારું અને એનું ખાવા પીવાનું હું જ ઉઠીને તૈયાર કરતી, અને છતાંય લોકો જ્યારે એવું કહે તમે માંદા પડો તો ભાઈની કાળજી કોણ લેશે, ત્યારે સુનીતા આકળાઈ જાય છે। એમના કટાક્ષનો કાકો છરીની ધાર જેવો તીક્ષ્ણ થઈ જાય છે। લખે છે, પરણિત સ્ત્રીઓ સાથે વર્તવાની સમાજની આ એક રીત છે, વરની તબિયતની સંભાળ રાખવી એ પત્નીનું કામ છે, તે ગમે ત્યારે અને સારી રીતે કરી શકાય તે માટે પત્નીએ પોતાની તબિયત હંમેશા સારી જ રાખવી જોઈએ, નહીંતર બિચારા પુરુષનું શું થાય? આવું માનતા સમાજ પ્રત્યેનો પોતાનો વિરોધ કે આક્રોશ સુનીતાએ તાર સ્વરે પ્રગટ થવા દીધો છે। સુષ્ઠુ લખવું એ સુનીતાનો પિંડ જ નથી, જેવું છે જેવું લાગે છે તે જરાય ઢાંક પીછોડા વગર પ્રગટ કરવું એ એમનો સ્વભાવ છે। અને આ આત્મકથાની અસલ મજા પણ એ જ છે, સુનીતાને વાંચ્યા પછી જ મને લાગેલું કે આત્મકથા લખી શકાય, જેને જેવું લાગે તેવું, જસ્ટ ડોન્ટ કેર। પુલને ગમે ત્યારે ગમે તે માણસ મળવા આવી ચડે તો ફરિયાદ નહોતી, પણ સુનીતા આ બાબતે અતિશય સ્પષ્ટ છે। એમણે લખ્યું છે, કહ્યા વગર કોઈ પણ પરાયા આવે અને મારા સ્વાતંત્ર્ય પર તરાપ મારે એ મને ક્યારેય જજું નથી। હું લોકોનો સમય લેવા અમસ્તી જતી નથી, તો લોકોએ પણ મારો સમય સાવ અમસ્તા લેવા પધારવું નહીં। સુનીતાએ કોઈ સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન ભલે નથી કર્યું, પણ સમય ન હોય તો ખોટે ખોટું આવો બેસો એવું પણ નથી કહ્યું। પુલને લખવામાં વિક્ષેપ ન પડે એટલા માટે કારણ વગર અમસ્તા મળવા આવી ચડનારાઓને સુનીતા બારણેથી જ પાછા વાળે છે। પુલ નથી એવું ખોટું એ આરામથી બોલી ન શકતા, પુલ છે પણ નહીં મળવા દઉં એવું એ કહેતા, એકાદ વાર એ ખોટું બોલવા ગયા તો પકડાઈ ગયા એટલે પછીથી એ ન બોલતા, અને પાછા જનાર લોકોનો અહમ ગવાતો। સુનીતા પર ગુસ્સે થઈ પુલના એક મિત્રે સુનીતા માટે પીએલ પુલ પીએલ તરીકે જાણે પીએલના બારણાનું કૂતરું એવા ઉદ્ગાર પણ કાઢ્યા હતા। જોકે સુનીતાને લોકોના બોલવાથી બહુ કંઈ અસર થતી નહીં। એ કહે છે, કોઈકની કુંડળીમાં ધનલાભ હોય છે, મારી કુંડળીમાં શત્રુલાભ છે, હું જે કંઈ કરું એમાંથી મારા શત્રુ નિર્માણ થતા જ રહે છે।
सुनीता ने घणु वहलू समझाई गयेलू के स्पष्ट वक्ता होवू ए आम तो गुणनी यादी में आवे पण वास्तव में एवो मानस कोई ने गमतो नथी। स्पष्ट वक्ता होवा बदल सुनीता ने अभिमान हतो पण एमनो एज गुण एमना माटे मुश्किलियो पैदा करतो थई गयो। धीरे धीरे सुनीताना ध्यान में आयु के कोईकनो गुस्सो वहरी लेवानी કોઈકને દુભવવાની શક્યતા હોય તો તે કામ મારા સગા સંબંધીઓ મને સોંપતા, પિયરવાળા પણ અને સાસરા પક્ષવાળા। જો સામેવાળાને દુભવવાનું હોય તો એ કહેવાનું સુનીતાના માથે નાખવામાં આવતું અને એ કહે છે કે હું કરતી પણ ખરી પાછી। આચાર્ય અત્રેના એક નિબંધના સુનીતા વધારે પડતા વખાણ કરી બેસે છે અને પુલને એ નથી ગમતું। सुनीता विचारे चढ़ी जाए छे, स्त्री पति नी खानगी मालमता, तेना पर खुद ते स्त्री नो पण अधिकार नहीं। सुनीता नो बंडखोर स्वभाव आगळ विचारे छे, खावु पीवु जोवु सांभळवु बोलवु गावु नाचवु रमवु मानस ने कुदरती भूख होय छे तो पछी तेमाथी स्त्री पुरुष संबंध नी भूख ने ज आटली बधी पवित्रता केम वळगाड़वामां आवी छे। बाकी बधुं जेम कुदरती छे એમ આ સ્ત્રી પુરુષની ભૂખને પણ જો કુદરતી માની લીધી હોત અને પવિત્રતાના બંધનો ન નાખ્યા હોત તો કમસે કમ લગ્નના બંધનમાં આ બધું તો ન બેઠવું પડ્યું હોત। સુનીતા તારણ પર આવે છે કે ઘરે ઘરના પતિઓમાં એક છુપા રામ છુપાયેલા હોય છે જે લોકો શું કહેશે એ ભીખથી પત્નીને અન્યાય કરતા રહે છે। પુલમાં રહેલા રામના દર્શન એમને વખતો વખત થતા રહ્યા। પુલ સુનીતાના મિત્રો જે ભૈયા છે જીએ કુલકર્ણી છે એ સુનીતાના જ મિત્રો છે, પુલના નથી, પણ છતાંય પુલ એને પોતાના મિત્રો તરીકે જ ઉલ્લેખ કરતા। લોકોને કંઈ ગેરસમજ ન થવી જોઈએ એવો એમનો હેતુ, પણ સુનીતાને એની ભારે ચીડ। મોટર ચલાવવી, એની સાર સંભાળ લેવી, એને ગેરેજમાં લઈ જવી, આ બધું સુનીતા જ કરતા, અને છતાંય જ્યારે બીજા સાથે વાત કરતા હોય ત્યારે પુલ એવો દેખાડો કરતા જાણે એ મોટર પોતે ન ચલાવતા હોય। રસ્તે જતા એક ટાબરિયું પણ બાઈ ગાડી ચલાવે છે એવું કહીને ભાગે। આજે આ માનસિકતા છે જ કે બહેનોનો ડ્રાઇવિંગમાં ભરોસો નહીં। એક ટાબરિયું કે ગઈ એક બાજુ રે બાઈ ગાડી ચલાવે છે, તરત જ બીજું ટાબરિયું કે રમ રમ તું તારે શીખવનારા બાપા બાજુમાં જ બેઠા છે, પુલ બાજુમાં બેઠેલા છે। એવું કહે ત્યારે અકળાયેલા સુનીતા શું કહે। આપણા સમાજમાં બાળકોથી માંડીને મોટાઓ સુધી બધાને ખબર હોય છે કે આ જાતનું ગાડું પુરુષની કર્મનિષ્ઠા પર ચાલે છે, શીખવનાર સંભાળનાર બધું પુરુષ જ છે, અને ત્યાં સુધી નિશ્ચિંત રહેવું એ સ્ત્રીના હાથે ભૂલ નહીં થવા દે બાજુમાં બેઠો છે। કેટલો ગુસ્સો આવે છે એમને। પુલ એટલા ભોળા અવ્યવહારુ કે કોઈ પણ એમને ફસાવી જાય છેતરી જાય। સુનીતા લાખ કોશિશ કરે એને બચાવવાની, તોય પુલ સામે ચાલીને ધરાર ફસાય, એટલે પછી વ્યવહારની દુનિયાનો દોર સુનીતાએ પોતાના હાથમાં રાખ્યો। પુલના લખાણો ફિલ્મોની પટકથાના હક્કો માટે સુનીતા જીવ પર આવી જઈને લડે, કોર્ટે ચડે, નોટિસો ઠપકારે, અને પુલ પળવારમાં સામેવાળાની હામાં હા મેળવી સુનીતાની બધી જ મહેનત પર પાણી ફેરવી દે। સુનીતા અપમાનિત થાય, ભયાનક અકળાય, એમને પ્રશ્ન થાય કે આ માણસને પારખું કોણ અને પોતાનું કોણ એવો ભેદ કરવાની જરૂર પણ કેમ નથી લાગતી। આવી પળે એમને લાગે છે મારા અસ્તિત્વનું જેને હર પળે વિસ્મરણ થાય તે મારો કોઈ જ નથી। આવો પ્રસંગ એકાદ વાર બન્યો હોય એવું નથી, અનેક વાર આવું થયું છે અને દરેક વખતે ભોંઠા પડવાનું સુનીતાના ભાગે જ આવ્યું છે। અકળાયેલા સુનીતા વિચારી બેસે છે સર્જન ક્ષણનો કલાકાર અને વાસ્તવિક જીવનમાં રહેતો એ જ માણસ એ શરીરે એક હોય તોય બંને એકદમ સ્વતંત્ર વૃત્તિ કે પ્રકૃતિ હોય છે, એમનો પરસ્પર કંઈ સંબંધ નથી હોતો। સુનીતાની વાત સાથે મોટા ભાગના સર્જકોના કુટુંબીજનો સંમત થશે કે દુનિયા તો એને કલાકાર તરીકે પૂજવાની, પણ ઘરના ભાગે તો એની અંદરનો સામાન્ય માણસ જ આવવાનો।
અને એટલે જ કદાચ પુલની જે વાતો વિનોદ સાંભળીને લોકો પોતાને ભાગ્યશાળી સમજતા એ સુનીતા માટે રોજની વાતો હતી. એને એમાં કશું નવીન ન લાગતું. એ પોતે જ કહે છે, લગ્ન સંસ્થાનો સૌથી મોટો શાપ જો કોઈ હોય તો એ અતિ પરિચયાત અવજ્ઞા જ હશે ને. પોતા જેવો પિંડ ધરાવનાર ધાર્યું કરનારી બંડખોર વ્યક્તિને એક ચક્રી રાજ્ય કરવા પુલ જેવો પતિ મળ્યો એ બદલ સુનીતા આભાર પણ માને છે નસીબનો. વ્યવહારનો ગૃહસ્થિનો દોર પોતાના હાથમાં રાખતા સુનીતાએ પુલને પરાણે લખતા રાખ્યા છે. એમના અન્ય રસ પર પ્રવૃત્તિઓ પર પરાણે રોક લગાવીને સુનીતા કહે છે, મેં મારું જ ખરું કરવાનો આનંદ મેળવ્યો. પુલ એટલા સરળ કે સુનીતા કહે તેમ કરે પણ ખરા. પોતાને ન ગમતું હોય તો પણ વિરોધ ન કરે એટલે જ સુનીતા કહે છે, છેલ્લા 40-50 વર્ષની અમારી જિંદગીમાં કોઈ એકનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બંનેની સંયુક્ત જિંદગીનું આ ગાડું એમ કહીએ તો તેનો ઘોડો કે એન્જિન ભાઈ, પણ ડ્રાઈવર તો હું. શક્તિ તેની પણ દિશા મારી. હું લઈ જાઉં ત્યાં ભાઈ આવતો રહ્યો પૂરેપૂરા વિશ્વાસથી. મૂંગા મૂંગા એણે આ ધોસરી સ્વીકારી. જોકે આજે આત્મકથા લખે છે ત્યારે વર્ષો પછી એમને આ બાબતે પસ્તાવો થાય છે. એને એની નૈસર્ગિક વૃત્તિ પ્રમાણે જીવવા ન દેતા મેં એને ક્યાંય ગિની પિક તો નથી બનાવ્યો ને. આ વિચાર આંખમાં કાંદાની જેમ મને ચચરે છે. પોતે સંપૂર્ણ વ્યક્તિ સ્વાતંત્રવાદી હોવા છતાં પુલને કેમ પોતે અનેક બાબતે ટોકતા? આ જાતને આ પ્રશ્ન સુનીતા કરે છે અને કબૂલે છે કે મને જો કોઈ આવી રીતે ટોકી હોત તો મેં ચોક્કસ વિરોધ કર્યો હોત. પણ પુલ તો હસતા હસતા કહેતા, આ ઘરમાં હું ફક્ત દેશપાંડે છું, તું ઉપદેશ પાંડે છે. પુલનો વિચાર જાણ્યા વગર જ સુનીતાએ અનેક વાર પુલ વતી જવાબો આપી દીધેલા. પણ જો પુલ એમના વતી કંઈ કહે તો સુનીતાને મંજૂર હોતું નથી. આવી ઘણી બધી જગ્યાએ એ પુલના વ્યક્તિત્વની ઉદારતા અને ઉદાત્તતા બેઉ પ્રગટ થાય છે. તો સુનીતાના સાવ નિરાળા પિંડ ધર્મને પણ આપણે પ્રમાણી શકીએ છીએ. પોતાના જેવો નિરાળો પિંડ ધરાવનારી બંડખોર પોતાનું ધાર્યું કરનારી વ્યક્તિને એક ચક્રી રાજ્ય કરવા પુલ જેવા પતિ મળ્યા એને સુનીતા પોતાનું સદભાગ્ય માને છે. એટલે જ જો બીજો જન્મ હોય અને એમાં વળી પરણવાનું હોય તો એ પુલને જ પતિ તરીકે ફરી માંગે છે. જો પરણવાનું હોય તો ફરી પુલ જ મળવા જોઈએ. અને પાછા એ કહે છે કે જો મને બીજો જન્મ મળવાનો હોય તો હું માંગીશ કે સ્ત્રીનો જ મળે, મારે પુરુષ નથી થવું. સુનીતાના આગવા પિંડ ધર્મને એના ગુણને ભાવક પ્રમાણી શકે છે. સિદ્ધાંતવાદી, ઉત્તમ વ્યવસ્થા શક્તિ ધરાવનાર, સરસ ગૃહિણી અને ઉત્તમ અભિનેત્રી, કાવ્ય સંગીત રસિક, પાકશાસ્ત્રની નિષ્ણાત, એના બધા ગુણને વખાણનારા બહારના તો ઘણા મળ્યા, પણ જેની પાસેથી અપેક્ષા રાખી એને કદી સૂઝ્યું જ નહીં કે આમાંની કોઈ ચીજના વખાણ કરવાના હોય. તો પણની વેદના આ અપેક્ષા ભંગમાંથી જન્મેલી છે. સુનીતા કહે છે, સંકોચ દૂર કરીને કહું તો હું પણ કંઈ સાવ સામાન્ય તો નહોતી. તેની મોટાઈ અને વૈભવનું મને યોગ્ય અભિમાન છે. તે તેનું જ છે. તેનામાં કશાયની મેં ક્યારેય અપેક્ષા કરી નથી. પણ અમારા બંનેના ઘરમાં મારા અંગત જીવનનો આધાર આ આવડો મોટો માણસ હોવા છતાં શાબાશીની એકાદ સાદી થાપલી પણ મારી પીઠ પર ક્યારેય પડી જ નહીં એની પીડા છે. સુનીતાને આનું પારાવાર દુઃખ છે. કદાચ એટલે જ આ પણ પીછો છોડતો નથી. સુનીતા કહે છે, હું એકલી જ છું, મારું કોઈ નથી, એ મારો બહુ જૂનો સ્થાયી ભાવ છે. કદાચ આ એકલતામાંથી ભાગી છૂટવા જ માણસ સંબંધો બાંધતો હશે. પણ સુનીતાને તો એવા કોઈ મિત્ર કે સખી પણ નથી મળ્યા.
નાના જોગ જેવા વડીલ હતા પણ એ પણ અચાનક અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. સુનીતા કહે છે, અમારા ઘરમાં અમે બે જ અને ભાઈ મારો મિત્ર થઈ ન શક્યો. તેથી આખી જિંદગી એની સાથે ગાળી તો પણ મારું કોઈ જ નથી એ ભાવ મારી અંદર ટકી રહ્યો. આ પણ પિંડ ધર્મ છે, સ્વભાવ છે અને આમાં પોતા સિવાય કોઈનો વાંક નથી એવું સુનીતા કબૂલે છે. તે છતાં પેલા તોપણની પીડાનું એક કારણ આપણે અહીં પણ જોઈ શકીએ છીએ. કોઈની પાસે કંઈ પણ નહીં માંગી શકવાની સ્વભાવગત મર્યાદા અને આગવી અપેક્ષા એમની પીડાના મૂળમાં છે. હું મારે માટે કોઈની પાસે કંઈ જ માંગી શકતી નથી, જે કંઈ મળવાનું હોય તે પોતાની મેળે મળે. આપણને શું ગમશે, શું મળવાથી આનંદ થશે એનો મમતાથી વિચાર કરનાર વખત આવે આપણી ભૂલ પણ ઢાંકી દઈ આપણી બાજુમાં ઊભું રહેનાર બીજું કોઈક હોય એના જેવી શ્રીમંતાઈ બીજી કોઈ નથી. આ અપેક્ષા પૂરી ના થઈ. સ્પષ્ટ વક્તા સોમાની જરાક માથા ભારે ગણાતી લગભગ બધી જ બુદ્ધિશાળી સ્ત્રીઓની અપેક્ષા આવી જ હોવાની. બાકીના લોકો આવી વ્યક્તિની અપેક્ષા પર ખરા ન ઉતરે કારણ કે એમનો એ પિંડ ધર્મ હોય છે. પરિણામે આવી વ્યક્તિના ભાગે એકલા એકલા રડવાનું જ આવે. દાડમના દાણાવાળો પ્રસંગ સુનીતાના જીવનમાં જુદી જુદી રીતે વારંવાર ભજવાતો રહ્યો છે. દાડમના દાણા છોલીને રાખે છે કે સાથે ખાઈશું પણ ફૂલ એકલા જ બધા ખાઈ જાય છે. દાડમ છોલતા કેટલી વાર લાગે એ આપણને ખબર છે. એ કહે છે કે પોતે સાવ એકલા છે એવું જ્યારે લાગ્યું, ક્યારેક બધું છોડીને ચાલી નીકળવાનું પણ મન થયું પણ જઈ શકાયો નહીં. આ બંધન તોડવું જોઈએ, ભાઈથી જુદા થવું જોઈએ એવો વિચાર પાકો થતો જાય પણ એનો અમલ કરી શકી નહીં. 1942ની ચળવળ માટે એક ઝાટકે ઘર બાર મા બાપ બધું છોડી શકેલા સુનીતા 1975ની કટોકટી વેળાએ નિર્ધાર કરેલો મનમાં કે હવે પુલ સાથે નથી રહેવું પણ એ કરી શક્યા નહીં. વધતી ઉંમર પણ એમાં જવાબદાર હોય. લોહીમાં રહેલું વાવાઝોડું વય પ્રમાણે અનુભવના આધારે ઠંડુ પડી ગયેલું. યુવાનીનો પ્રેમ આથમી ગયા પછી પુલ સાથે બંધાઈ રહેવામાં જવાબદારીનું ભાન વધારે હતું એવું સુનીતા કબૂલે છે. લગ્નનું બંધન ફગાવી દેવાની પ્રબળ બનતી જતી ઈચ્છા છતાં સ્વીકારેલી જવાબદારીમાંથી છટકી જવા જાત નથી માનતી એવું પણ કબૂલે છે. અને પેલી એક માન્યતા કે છૂટાછેડાનું સ્વાતંત્ર્ય પણ મને એટલું જ નકામું લાગે છે, કૃત્રિમ લાગે છે. સુનીતાને ખબર છે પુલ જેવા અતિ લોકપ્રિય લેખકના વ્યક્તિત્વના આ પાસાને આલેખવાથી એનો ચાહક વર્ગ પસ્તાળ પાડશે અને પાડી પણ ખરી. પુલનો ચાહક વર્ગ મહારાષ્ટ્રમાં તો બહુ જ મોટો, પણ સ્વત્વની શોધ આદરીને બેઠેલી આ સ્ત્રીમાં કશું પણ ઢાંકવાની સંતાડવાની વૃત્તિ નથી. એ પોતાના અવગુણોને પણ નિર્મમપણે આલેખી શક્યા છે અને એટલે જ કહે છે, જે માણસને આટલો પ્રેમ કર્યો, જિંદગીભર જેની સાથે સંસાર ભોગ્યો, એનું રંગીન ચિત્ર કાઢતા મને આવડતું જ નથી. ફક્ત કૃષ્ણ ધવલ શ્વેત શ્યામ ચિત્ર કાઢતા જ મને આવડે છે. નિખાલસપણે આવું કબૂલતા સુનીતા કહે છે, કાળો અને સફેદ એટલે કાળો સફેદ રંગ એટલે દુષ્ટતા અને સારપના પ્રતીક એવું નથી, પણ કાળો અને સફેદ એટલે પેસિવ અને એક્ટિવના અર્થમાં કહું છું. આ સફેદમાં પછી અંગભૂત બધા રંગ આવે છે. મેઘધનુષના સાત રંગ વળી બીજા પણ ઘણા, પણ કાળો એટલે શુદ્ધ અંધકારનો, અભાવનો કાળો. સ્ત્રીના કપાળે આવો અભાવ હંમેશથી લખાયેલો હોય છે. ઘંટી દળતી સ્ત્રી ગીતો ગાઈને દુઃખ હળવું કરતી તો સુનીતા જેવી સ્ત્રી કવિતા વાંચીને પીડાને વિસારે પાડવા મથે છે. પણ અભાવ તો બેઉના કપાળે સરખો જ છે. એટલે જ સ્ત્રીઓની નિયતિ બાબતે સુનીતા પૂછે છે કે ખરેખર જમાનો બદલાયો છે ખરો કે ફક્ત મહોરું જ બદલાયું છે? જે વ્યક્તિ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘરબાર છોડી જાન જોખમમાં નાખીને લડી હોય એના કપાળે દેશ વિભાજન
અને પછીથી જાહેર જીવનમાં ઉત્તરો ઉત્તર મૂલ્યરાસના સાક્ષી થવાનું આવે તો એને થનારી પીડાને આપણે સમજી શકીએ. દેશના ભાગલાએ મન પર લીલા ઉજરડા પાડેલા, લાંબી જિંદગી લખાવીને આવેલા સુનીતાને કટોકટી કાળ અને એ પછીના સમયનો સર્વક્ષેત્રીય મૂલ્યરાસના સાક્ષી થવાનું પણ આવ્યું. મનને સાવ વિષણ્ણ કરી દેનારું વાતાવરણ ચોપાસથી ભીંસે છે. જીવવાની ઈચ્છા ઠીંગરાઈ ગઈ છે. નર્યા પ્રશ્નો થઈ રહ્યા છે. કોઈ ઉકેલ ન દેખાય ત્યારે જીવવાનું પણ ટૂંકાવી શકાતું નથી, પણ આત્મકથાને તો ચોક્કસ જ વિરામ આપી શકાય. પ્રશ્નો ઊભા કરવા એ જેમનો પિંડ ધર્મ છે, એવી વ્યક્તિ પ્રશ્નો પૂછવાનું માંડી વાળે ત્યારે એની હતાશા કેવી તો તીવ્ર હશે એની માત્ર કલ્પના જ કરવી પડે. કારણ કે આમ પણ આ સ્મરણ કથામાં સાર્વત્રિક પીડાને ભાગ્યે જ વાચા મળી છે. પીડાનો પટ એમણે પોતા પૂરતો સીમિત રાખ્યો છે. સ્મરણ નિમિત્તે વાત વધુ અને વધુ સ્વકેન્દ્રી બનતી ગઈ છે. પરિણામે સાર્વત્રિક પીડાનું કે બદલાતી યુગ ચેતનાનું સામાજિક પાસું જોવા મળતું નથી, પરંતુ અહીં સ્ત્રીની પીડાને સાર્વત્રિક પરિમાણ ચોક્કસ જ સાંપડે છે. બદલાતી નારીની છબી પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે કોઈની પણ ખુદ સ્વની પણ શેહમાં તણાયા વગર સંયમિત સૂરે પોતાની વાત માંડે છે. તો આપણે ચાર સ્ત્રીની આત્મકથા જોઈ. ઇસ્મત ચુકતાય, જેણે સાહિત્ય જગત અને ફિલ્મ જગતની વાત બિલકુલ ના કરી. પ્રભા ખેતાન, જેણે માત્ર પોતાની જ પીડાઓની વાત કરી. મન્નુ ભંડારી, જેણે સ્ત્રી વિમર્શની બહુ મોટી વાતો કરનારા રાજેન્દ્ર યાદવને ખુલ્લા પાડવામાં કશું જ બાકી ન રાખ્યું, પણ સાહિત્ય જગતના વિવાદોની પણ એને એટલી જ વાત કરી. અને સુનીતા દેશપાંડે, જેણે વધારે અંગત રહીને સ્ત્રીના સાર્વત્રિક પ્રશ્નોને જાણે કે વાચા આપી, અને સાથે સાથે અહીં મહારાષ્ટ્રનું કલા જગત, સંગીત અને નાટકની અને ચલચિત્રની દુનિયા એ સમાંતરે બિલકુલ આલેખાય છે. તો આ ચાર સ્ત્રીઓ વિશિષ્ટ સ્ત્રીઓ છે, બધી જ કોઈ સ્વભાવથી વિશિષ્ટ છે. મનુ જેવી સમર્પિત ભાવે વિશિષ્ટ છે, ઇસ્મત જેવી વિફરેલી, જેને કુર્ત લઈને હૈદરે લેડી ચંગેઝ ખાન કહેલી, એ રીતે વિશિષ્ટ છે. પ્રભા ખેતાન આપણને સમજાતા નથી, આટલા હોશિયાર, આટલું બધું જે સ્ત્રીએ પોતાની જિંદગીમાં મેળવ્યું એ કેમ એક પરિણીત પુરુષના બધા પ્રકારના શોષણ સહન કરતી રહેશે અને એને છોડી નથી શકતી. આ ચારેય વિશિષ્ટ નારીઓની આત્મકથાને પછી ક્યારેક બીજી કોઈ રાજકીય આત્મકથાની હવે હું વાત કરીશ. ત્યાં સુધી આ વાંચો.